वांकानेर की ज्ञानगंगा हाईस्कूल में विद्यार्थियों ने शालाए बोलावीने शिक्षण कार्य थतुं होय जे फरियाद बाद शिक्षण विभाग टीमें चेकिंग करता विद्यार्थी शालाए अभ्यास करता होवानुं स्पष्ट थयुं हतुं। जे घटना में शाला ने शोकोज नोटिस फटकारवामां आवी छे, तो शाला की मान्यता रद्द सुधीनी कार्यवाही थई शके तेम छे तेवा संकेतो पण शिक्षण अधिकारी आप्या छे। वांकानेरनी ज्ञानगंगा हाईस्कूलमां विद्यार्थीओने शाळाए बोलावीने शिक्षण कार्य थतुं होय जे फरियाद बाद शिक्षण विभाग टीमे चेकिंग करता विद्यार्थीओ शाळाए अभ्यास करता होवानुं स्पष्ट थयुं हतुं। जे घटनामां शाळाने शोकोज नोटिस फटकारवामां आवी छे, तो शाळानी मान्यता रद्द सुधीनी कार्यवाही थई शके छे तेवा संकेतो पण शिक्षण अधिकारी आप्या छे। वांकानेरनी ज्ञानगंगा हाईस्कूलमां ऑनलाइन शिक्षण नहीं परंतु शाळाए ज शिक्षण अपाशे तेवी जागृत वालीए ऑडियो क्लिप साथे जिल्ला शिक्षणाधिकारी બીએમ સોલંકીને ફરિયાદ કરી હતી, જેના પગલે બુધવારે શિક્ષણ અધિકારી ટીમ દ્વારા સ્થળ ચેકિંગ કરાવવામાં આવ્યું હતું, જેમાં કુલ 131 વિદ્યાર્થીઓ શાળાએ અભ્યાસ કરતા હોવાનું જાણવા મળ્યું હતું, જેના નિવેદનો નોંધવામાં આવતા 75 વિદ્યાર્થીના નિવેદન નોંધાયા હતા, તો શાળા સંચાલક યોગેન્દ્રસિંહ આવી જતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોના નિવેદનો લેવા દીધા ન હતા અને શિક્ષણ અધિકારીની ફરજમાં પણ રૂકાવટ પેદા કરવામાં આવી હતી, જેથી કોરોના મહામારીમાં સરકારની ગાઈડલાઈનનો ભંગ કરાયો હોય શાળા સંચાલકને શોકો નોટિસ ફટકારવામાં આવી છે અને દિવસ 3માં લેખિત જવાબ રજૂ કરવા પણ જણાવ્યું છે। મોરબી જિલ્લા શિક્ષણાધિકારી બીએમ સોલંકીએ જણાવ્યું હતું કે શાળા ખાતે ચેકિંગ સમયે શાળા સંચાલકે ફરજમાં રૂકાવટ પણ કરી હતી અને કોરોના મહામારીમાં સરકારની ગાઈડલાઈનનું ઉલ્લંઘન પણ કરવામાં આવ્યું છે, જેથી શોકોઝ નોટિસ ફટકારી છે અને જવાબ ન મળીએ એકતરફી કાર્યવાહી કરવામાં આવશે, તો શાળાની માન્યતા રદ કરવા સુધીની કાર્યવાહી થઈ શકે છે તેવા સંકેત પણ શિક્ષણ અધિકારી આપ્યા હતા। જ્ઞાનગંગા હાઈસ્કૂલ વાંકાનેર જિલ્લો મોરબી એ છેલ્લા 15 દિવસ એક મહિનાથી શૈક્ષણિક કાર્ય ચાલુ છે એવી મૌખિક ફરિયાદો હતી, પણ 26 ઓક્ટોબરના રોજ એક જાગૃત વાલીએ એક ઓડિયો ક્લિપ દ્વારા અહીંયા લેખિત ફરિયાદ કરી, એના આધારે અમે ગઈકાલે 28મી તારીખે સવારે 9:30 કલાકે ત્યાં પહોંચી અને મારી પ્રાથમિક વિભાગની અને માધ્યમિક વિભાગની કુલ 10 માણસોની ટીમ લઈ અને ત્યાં સ્થળ તપાસ કરતા ધોરણ 10ના અંદાજે 100 બાળકો અને 12મા ધોરણના 31 એમ કુલ 131 જેટલા વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય ચાલુ હતું। અમારી ટીમ દ્વારા વિદ્યાર્થીઓના લેખિત નિવેદનો લેવાનું ચાલુ કરવામાં આવ્યું એ 10-15 મિનિટ પછી શાળા સંચાલક શ્રી યોગેન્દ્રસિંહ ઝાલા આવે અને અમારી સરકારી કામગીરીમાં રૂકાવટ કરી અને વિદ્યાર્થીઓને કહેવામાં આવ્યું કે આપણે કોઈપણ પ્રકારના લેખિત નિવેદનો આપવાના નથી। એ જ પ્રમાણે શિક્ષકોના નિવેદનો પણ અમને આપવાની ના પાડી કે આપણે કોઈપણ પ્રકારના નિવેદનો આપવાની નથી। અમારે જે લેખિત ફરિયાદ હતી એના આધારે અમે અમને કહ્યું કે આપ અમને આ પ્રમાણિત કરીને આટલા આટલા આધારો આપો, તે અમને ટપાલ લેવાની પણ ના પાડી, તો અમે રોજકામ કરી એમના કાર્યાલય આગળ એ અમારું ટપાલ ચોંટાડી અને રોજકામ કરી અને અમે એમને જાણ કરી, એટલે ગઈકાલે શાળા સંચાલક દ્વારા અમને કોઈપણ પ્રકારનો સહકાર નથી મળ્યો। જ્યારે COVID-19ની સરકારની આરોગ્ય વિભાગની જ્યારે ગાઈડલાઈન છે અને શિક્ષણ કાર્ય ઓનલાઈન જ ચલાવવાનું છે, તો જે ઓડિયો ક્લિપ રજૂ કરવામાં આવી છે અરજદાર દ્વારા એમાં આ શાળા સંચાલક ચોખ્ખું કહે છે કે અહીંયા જ આપણે ભણવાવાનું રહેશે, ઓનલાઈન તમારે ન ભણવું હોય તો તમારે એક માટે હું ઓનલાઈન નહીં કરું, આપણે શાળાએ ફરજિયાત ભણવા આવવાનું રહેશે, એવું આ ઓડિયો ક્લિપમાં સ્પષ્ટ જણાઈ આવે છે। શાળા સંચાલક દ્વારા વિદ્યાર્થીઓને કોરોના થાય કે કેમ આ COVID-19નું સરેઆમ ઉલ્લંઘન કરી અને વિદ્યાર્થીઓને શૈક્ષણિક કાર્ય માટે બોલાવવામાં। રવિ મોટવાણીનો રિપોર્ટ, મોરબી।